ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નવ કાયદાનું ઘડતર થતાં અને તેને અમલમાં મુકાયા બાદ તેની જોગવાઈનો જાહેરમાં ભંગ થતાં અને તે સામે કોઈપણ જાતના પગલાં ન લેવાતા આજે ભરૂચ રેલવે સ્ટેશને જિલ્લાના કેટલાક વકફના ટ્રસ્ટીઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વર્ષ 2013માં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા નવા કાયદાનું ઘડતર કરી વકફની મિલકતોને વેચવા અને તેને ફેરબદલ ન કરવાની સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવ્યા પછી તેનો છડેચોક ભંગ ઉલ્લંઘન કરી ગુજરાતની 26 જેટલી વકફ મિલકતો બિન અધિકૃત વેચવા વિરુદ્ધ અને તે પ્રતિ ગેરકાયદેસર મંજૂરી પરવાનગી આપી ટ્રસ્ટીઓ વકફ બોર્ડના જવાબદારો ઉપરાંત જમીન માફિયાઓના મેળા પીપળામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની જાણકારી પ્રકાશમાં આવી છે. આ અંગે ગુજરાત જમિયતના સેક્રેટરી અબ્દુલ હક માસ્ટરે જણાવ્યું છે કે ભરૂચ જિલ્લાના પરિયેજ નજીક આવેલા બાવા રુસ્તમ બાવા રેહાન ટ્રસ્ટ ભરૂચ ઉપરાંત પાલેજના સાબુદ્દીન બહાઉદ્દીન ટ્રસ્ટ પાલેજની પણ કરોડો રૂપિયાની કિંમતી જમીનોના વેચાણ સામે વાંધા લેવા છતાં વેચી દેવામાં આવી છે. આવી અનેક ફરિયાદો ગુજરાત રાજ્ય વકફ બોર્ડને કરવામાં આવી છતાં વકફ બોર્ડ દ્વારા આ અંગેની તપાસ સુદ્ધા નહીં કરાયાનો આક્ષેપ ગુજરાત જમિયતના સેક્રેટરી માસ્ટરે કર્યો છે. આ અંગે તકેદારી આયોગ દ્વારા તપાસ હાથ ધરાશે તો કરોડો રૂપિયાની ટ્રસ્ટની મિલકતોનું મોટું મશ કૌભાંડ પ્રકાશમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગરની વકફ ટ્રસ્ટીઓએ અપીલ કરી કે 19 જેટલા મુદ્દાઓની ઝીણવટભરી તપાસના આદેશની માંગ કરી છે. ધરણા ઉપર નામાંકિત ટ્રસ્ટી ઇકબાલભાઈ પાદરવાલા, ગુજરાત જમિયત અહકના માસ્ટર યુનુસ પટેલ, ઝીમા મેમ્બર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષના નેતા બદરુદ્દીન શેખ, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ઇકબાલ શેખ, ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય શકીલ અકુજી ધરણાના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી વિચાર વિમર્શ પણ કર્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ગુજરાત વકફ બોર્ડ દ્વારા વકફની જે મિલકતો હતી 26 મિલકતો એને ગેરકાયદેસર ખરેખર તો કેન્દ્ર સરકારે 2013માં કાયદો લાવીને કોઈ પણ વકફની મિલકત વેચી ના શકાય, ટ્રાન્સફર ના કરી શકાય, ગીરે ના મૂકી શકાય એવું કાયદામાં જોગવાઈ કરવામાં આવી. તેમ છતાં એ લેવી મૂકીને ગુજરાત વકફ બોર્ડ દ્વારા ઇલીગલી જે ઠરાવો કરવામાં આવ્યા છે અને લગભગ 200 કરોડથી વધુ પણ એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે વકફ એટલે અલ્લાહની મિલકત કહેવાય. અલ્લાહની મિલકત પર જે લોકો વેચી નાખતા હોય એમાં શરમ નથી આવતી. આ બાબતે રાજ્ય સરકારને પણ અમે રજૂઆત કરી છે, પણ રાજ્ય સરકારની પણ ઊંઘ ઉડતી નથી. હવે દરેક વિસ્તારમાં અમે જઈને, પહેલાં અમે રાજકોટમાં દેખાવો કર્યા, અમદાવાદમાં કર્યા, વડોદરામાં કર્યા, આજે સુરતમાં પણ છે અને આખા ગુજરાતમાં આ બાબતે અમે લોકો દેખાવ કરવાના છીએ. કારણ કે જે રીતે મિલકતને બે હાથે લૂંટાવી રહ્યા છે અને કેન્દ્ર સરકારે, કેન્દ્રના મંત્રીશ્રીએ પણ પત્ર લખ્યો હતો કે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. નજમા અબ્દુલ્લાએ જે લેટર લખ્યો હતો તેમ છતાં પણ એને પણ આ લોકો ધ્યાનમાં લીધું નથી. એટલે એક આ શરમજનક બાબત છે. આ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જઈને અમે લોકો આ બાબતે લોકોને ચેતવીએ છીએ, જાગૃતિ લાવીએ છીએ અને આગામી દિવસોમાં આ તમામ જે સોદાઓ 26 સોદાઓ રદ કરવામાં આવે મારી માંગણી છે. અભિસૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.